હવે હિરણમાં આસક્તિ, મોટો થયો એ હિરણ તો એમના ઝુંડમાં જંગલમાં નીકળી ગયો, આ એના વિરહમાં એને ગોતવા લાગ્યા બધી જગ્યાએ, ક્યાંય મળે નહીં. હિરણ નું સ્મરણ કરતા કરતા ત્યાં જ એમના પ્રાણ નીકળી ગયા. અને જેવું સ્મરણ કરીએ એવી યોનિ મળે, જેવા કર્મ કરો એના આધારે સુખ અને દુઃખ આવે છે, અને જેવું સ્મરણ કરો એના આધારે આપણને યોનિ મળે છે. હિરણ નું સ્મરણ કર્યું, બીજા જન્મમાં હિરણ થયા તો પણ એમને પૂર્વનો સ્વરૂપ જ્ઞાન રહ્યો, બધું ખાન પાન છોડ્યું. અને પછી ત્રીજા જન્મમાં એ બ્રાહ્મણ ને ત્યાં પુત્ર રૂપે એમનો જન્મ થયો, અને હવે સંકલ્પ લીધો કે ભાઈ હવે ક્યાંય આસક્તિ નથી રાખતા, કોઈની સાથે વાત કરું તો આસક્તિ થાય ને, કોઈની સાથે બોલવું જ નથી, બસ કેવળ સાંભળી લેવું, અને જે કે એ કરવાનું, કોઈને ના નહીં પાડવાનું, પણ બોલે નહીં, કોઈની સાથે વાત ના કરે. પિતા એમને યજ્ઞ પવિત્ર સંસ્કાર આવવાનું નક્કી કર્યું, ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું, તો ગાયત્રી મંત્ર ન બોલે, કે બોલું તો બંધાવું ને, પછી બંધાવું નથી, જડ થયા, જડ ભરત કહેવાય. ભાઈઓએ કીધું તું કઈ કામ નથી કરતો, એમ કર ખેતરમાં જા, રખેવારી કર. મોઢું હલાવે ને ગયા ખેતરમાં ઉભા રહે, ચગવા માટે બધું પશુ પક્ષીઓ ત્યાં આવે, કોઈને હલાવે નહીં, કોઈને બોલે નહીં, ભલે જે ખાવાતા હોય ખાવા દો ને, હું એને રોકવા વાળો કોણ. રામ કે ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ, ખાને વાલા રામ ખિલાને વાલા રામ, તો ફિર મેરા ક્યા કામ, ખાઓ. કિસી સે કુછ નહીં બોલે. ભાઈઓ એ બહુ અપમાનિત શબ્દ કીધા, તું નીકળી જા, તું મારા કામ નો નથી, જે બોલે એ કરવા, નીકળી ગયા. અવધૂત અવસ્થામાં વનમાં ભટકવા લાગ્યા, ત્યાં જ ભીલ લોકોના, ભીલ લોકો જે હતા એમને પકડીને લઈ ગયા એમના રાજા પાસે. એના રાજા કંઈક માતાને બલી ચડાવી હતી, પકડીને લઈ ગયા ને, જ્યાં એની બલી ચડાવવા જઈ રહ્યા હતા ભરતજી, એ મૂર્તિમાંથી માતાજી પ્રગટ થયા અને એ બધાનો સંહાર કરી દીધો. અવધૂત અવસ્થામાં બધી જગ્યાએ વિચરણ કરે. એક સમયની વાત, સોવીર દેશના રાજા રઘુગણ પાલખીમાં સવાર થઈને કપિલ મુનિના આશ્રમમાં જઈ રહ્યા હતા સત્સંગ માટે. પાલકીમાં બેઠા હતા અને એ પાલકી ઉઠાવનાર કહાર અસ્વસ્થ થયો. એક રાજાએ કહ્યું, કોઈ જુઓ, કોઈ મનુષ્ય વ્યક્તિ કોઈ મળી જાય તો એને પકડીને લઈ આવો. અને આ વનમાં ભટકતા રહેતા રાજ સૈનિકોએ કીધું, ભાઈ રાજાની પાલખી ઉપાડી, ચલો, કિસી કો ના તો કરની નહીં હૈ, જો બોલે વો કરું. પાલખી ઉઠાઈ, આગળ આગળ ચાલે છે, ત્યાં જ કીડીઓ જોઈ, કીડીઓની હાર માળા જોઈ, અરે મારા પગ નીચે આવીને ક્યાંક મરી ન જાય, ભગવદ અંશ છે, ઘણી ગજબ વ્યાપક દ્રષ્ટિ. હા ભરતજી કી એ બડી વાત, હર જગે ભગવદ દર્શન કરના કોઈ સાધારણ સ્થિતિ નહીં હૈ. જ્યાં કીડીઓને હાર માળા દેખાઈ, કુદકી મારી, રાજાનું માથું ભટકાયું, અરે દેખ કે ચલાવ, પાછા આગળ ગયા, પાછી કીડીઓ દેખાઈ, પાછો ઠેકડો માર્યો, રાજાને શ્રમ પડ્યો. રાજાએ કીધું, અરે આવું કેવી રીતે પાલકી તમે ચલાવો છો, ચાર ચાર મળીને તમારી પાલકી નથી ઉપડતી. બીજા બધા કેવા લાગ્યા, રાજન અમે તો બરોબર ચાલીએ છીએ, પણ આજે નવા મનુષ્યને લઈને આવ્યા છીએ, એ ઘડી ઘડી ઠેકડો મારે છે. સાવધાની સે ચલાવો. પાછા આગળ ગયા, પાછી કીડીઓ દેખાઈ, પાછો ઠેકડો માર્યો, રાજાને ક્રોધ આવ્યો. ભરતજીને જોયું ને જોઈને વ્યંગ કર્યો, એટલે તારાથી આ પાલખી નથી ઉપડતી, શરીરથી તો બહુ રષ્ટપૃષ્ટ દેખાય છે, જીવતો છે કે મરેલો છે? ને હવે ભરતજીને અંતઃકરણમાં પ્રેરણા થઈ, અને જે કોઈની સાથે બોલ્યા નહીં, હવે એ ભરતજીએ આ રઘુગણ સાથે સત્સંગ કર્યો. જીવન મૃતત્વમ નિયમેન રાજન આધ્યંત વધ્ય દ્વિકૃતસ્ય દ્રષ્ટમ્.
साम्य भावो द्रवये यत्र तर्युच्यते सो विधिकृत्य योगगणे तपसा न याति नच्चेज्यया निर्वपणाद् बृहत्वा न छन्दसा नैव चलाग्नि सूर्यै विना महत्पादरजोऽभिषेकः प्रभुगणे कीधुं के तू जीव तो छे के मरेलो छे अने त्यारे भरतजीए कीधुं राजन जीवन और मृत्यु ये दो अलग अलग अवस्थाएं हैं और ये अवस्था देह की है, देह के अंदर रहे हुए देव की नहीं है और मैं केवल कोई शरीर नहीं हूं। भगवान श्री कृष्ण है पर मानव अज्ञान के कारण स्वयं को स्वामी समझता और ये अज्ञान दूर कैसे होता है? ये अज्ञान को दूर करने के लिए कोई ज्ञान तप यज्ञ या ग्रह त्याग या वेद जल अग्नि सूर्य की आराधना, इससे ज्ञान की प्राप्ति नहीं होती। श्रेष्ठ ज्ञान मिलता है संतों के चरणों की सेवा करने से, गुरु की सेवा करने से वह ज्ञान की प्राप्ति होती है और बिना गुरु की सेवा किए बिना ये अज्ञान निवृत्त नहीं हो सकता। मैं केवल कोई शरीर नहीं, मैं तो आत्मा हूं। अब यार रहुगण राजा इनको सत्संगी अने ज्यां एमनी पासे थी आवी आत्म तत्वनी वात सांभळी रहुगण राजाए विचार्यो के आ कोई सामान्य मनुष्य नथी। हाथ जोड़ीने उभा, हे देव आप कौन छो? मारो आग्रह छे आप पोतानो परिचय आपो। भरत जी कहते हैं राजन मैं और तुम तो इस भवाटवी में भटके हुए मुसाफिर हैं। आगे बड़ा सुंदर भवाटवी का वर्णन आया। भवाटवी अटवी एटले जंगल ने भव એટલે સંસાર રૂપી જંગલ કે રાજા આપણે બંને કોણ છીએ કે આ સંસાર રૂપી જંગલ માં આપણે બંને ભટકી રહ્યા છીએ। સંસાર એ ભવાટવી છે, જીવ મુસાફિર હૈ, જીવાત્મા વ્યાપારી હૈ ઓર ઇન્દ્રિયો કા જો વ્યવહાર હૈ વો વ્યાપાર હૈ। ઇન્દ્રિયો કી ચેષ્ટા યહ વ્યાપાર હૈ અને આ મુસાફિર ભવાટવીમાં અડધા રસ્તા ઉપર છ ડાકુ એને લૂટે છે। इस मुसाफिर को भवाटवी में छह डाकुए लूटते हैं, काम क्रोध लोभ मोह मद मत्सर। એટલે 16 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની આયુમાં આ છ ડાકુ દ્વારા આ મુસાફિરને લૂંટવામાં આવે છે। આપણે તો ભવાટવીમાં ભટકેલા મુસાફિર છીએ અને આ આટવીમાંથી બહાર નીકળવા માટે જ્યાં સુધી સંતોનો સંગ ન થાય, જ્યાં સુધી ભગવદ કૃપા ન થાય, ગુરુનો સાનિધ્ય ન મળે ત્યાં સુધી જીવ એ અટવીમાં ફસાયેલો રહે છે। ये संसार अटवी है। हमारे गुरु हमारे श्री वल्लभाचार्य जी ने सोचा कि ये जो जीव है इसको अटवी में से कैसे निकाला जाए। एक समय चिंता जब आई देवी जीवन जानी न जाई, यमुना जी ना किनारा ऊपर बेसी ने श्री महाप्रभु जी चिंता करी रहा छे कि आ जीव जे अटवी मा फसायेलो ए अटवी माथी ने बाहर केवी रीते काढवो। आसुरी जनो थी मड़ी ने ए पण आसुरी तत्व वाळो थई गयो छे, पोताना स्वरूप ने भूली गयो छे तो भगवत स्वरूप ने क्यांथी ओळखशे। त्यां श्रीनाथ जी प्रगट थया ने कह्यु वल्लभ आप चिंता मत करो, ऐसो करो आप जीव को ब्रह्म संबंध दो।
और जब आपा को ब्रह्म संबंध दोगे वो मेरी सेवा करवे को अधिकारी बनेगो, और जब वो मेरी सेवा करेगो और बाकी संसार रूपी अटवी में जब मैं आ जाऊंगो तो फिर वो अटवी में भटकेगो नहीं। श्री आचार्य चरण विचारे कि आ अटवी छोड़ी तो सके नहीं जीव, अपने संसार ने मुकी रखी ना, संसार नहीं आसक्ति छूटे ना, संसार तो छोड़ नहीं सकते। तो श्री आचार्य चरण ए वो विशेष मार्ग प्रकट करो जो पुष्टि मार्ग जिन्हें आपने कही है, केम करी आ आ संसार रूपी अटवी मा ई अटवी मा फसाई न जाए खोवाई न जाए इना माटे शू करियो गाइड। ये गाइड कौन? श्री ठाकुर श्री कृष्ण। અને એ અટવીમાં આપણા ગાઈડ એટલે આપણા કૃષ્ણ આવી ગયા તો પછી આપણે આ અટવી આ જંગલમાં ખોવાઈએ નહીં। ગીરમાં જઈએ ને ભઈ ઓલો ગાઈડ સાથે હોય કે નહીં, નહીં તો શું થાય? ખોવાઈ જઈએ। એવી રીતે આ સંસાર રૂપી અટવી મેં એમાં એમાં ગાઈડ આપણા શ્રી કૃષ્ણ બ્રહ્મ સંબંધ લીધો અને એ ઘરમાં ઠાકોરજી પધાર્યા પછી એ સંસાર રૂપી ભવાટવીમાં આપણે ક્યાંય ખોવાઈએ નહીં। પણ હા એક એક વિશ્વાસ પછી રહેવો જોઈએ, એક ભાવ એક નિષ્ઠા પછી આપણી રહેવી જોઈએ। કઈ નિષ્ઠા? પ્રભુ તમે છો મારા જીવન રથ ના સાથી, પ્રભુ તમે છો મારા જીવન સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી। બસ પ્રભુ હવે આપ મારા સારથી છો, આ બધું તારું બ્રહ્મ સંબંધ લીધું, મારું ઘર મારો પરિવાર મારું શરીર મારું ઇન્દ્રિયો મારા અંતકરણની વૃત્તિઓ બધું પ્રભુ તારું થયું, હવે આપ જ આના સારથી છો, હું આને નહીં ચલાવું, ચલાવવા વાળા આપ છો। જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી। એ વિશ્વાસ એ ભાવ હોના છે, વિચારો કે જેનો રથ ભગવાન ચલાવતા હોય એનો કોઈ પરાજય થાય ક્યારે? એ યુદ્ધ તો બધી ઔપચારિકતા હોતી, અરે જિસકે સારથી ભગવાન હો ઉસકા તો ફિર વિજય ઈ વિજય। મારું તારું મન થી મારો તારો મન થી અતિ કેરો પંથ ના છો, ભક્તિ કેરો પંથ ના છો, મનડું મારું કદી ના વિસરે, મનડું મારું કદી ના સરે, આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, આ
आप संगा थे जीवन बीता हूँ आप संगा थे जीवन बीता परवा जगनी करी न कर तो परवा जगनी कदी न कर तो बन्यो આપનો બની ગયો પ્રભુ પછી મને કોઈ વ્યાધિ કોઈ ભય કોઈ ચિંતા નથી બન્યો હું જ્યારથી કૃષ્ણ તમે છો મારા જીવન કૃષ્ણ તમે છો મારા જીવન આચાર્ય ચરણે આપણને આ જ વાત કરી આપણે આત્મનિવેદન થઈ ગયું પણ આપણે એની વિસ્મૃતિ થઈ જાય છે આ મારે કરવાનું આ મારે કરવાનું અરે હું નહીં કરું તો આમ થઈ જશે આમ નહીં કરું તો આમ થશે અરે જો નિવેદન ક્યાંય ઉસકા સદા સ્મરણ બના કે રખો કરને વાલે સબ કૃષ્ણ હૈ ધ્યાન ભક્તિ બે પૈડા રથના ધ્યાન ભક્તિ બે પૈડા રથના ચલાવવાને ચલાવવાને હું સમરથ ના મન ના ઘોડા દોડે મન ના ઘોડા ના દોડે જ્યાં જ્યાં બેદરકારી મારા જીવન રથ ના સારથી કૃષ્ણ તમે છો જીવન રથ ના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથ ના પ્રભુ તમે છો મારા જીવન રથ ના અને હવે ઈ સારથી હોય તો આ ભવાટવીમાં આપણે ક્યારે ભટકીએ નહીં બસ એ વિશ્વાસ બડા સુંદર ભવાટવી કા વર્ણન કિયા એના પછી ભરતવંશી રાજાઓનું વર્ણન આવ્યું ભારત વર્ષના ઉપાસ્ય દેવ ને ઉપાસક ભક્તોનું વર્ણન આવ્યું અને આગળ અંતમાં દેવો દ્વારા માનવોની સ્તુતિ અહો અમીશાં કિમતારિ શોભનમ પ્રસન્ન યેશાં સ્વિદુત સ્વયં હરિ યે જન્મ લબ્ધમ દુષ ભારતા ચિરે મુકુંદ સેવૈકમ સ્પૃહાયન કિં દુષ્કરે ન ક્રતુભિસ્તપો વૃતૈ દાનાદિભિર્વાયુજયેન ફલ્ગુના
नयत्र नारायण पाद पंकज स्मृति प्रमुष्टातिशयेन्द्रियोत्सवा नयत्र वैकुंठ कथा सुधा पगा न साधवो भागवतास्तदाश्रया नयत्र यज्ञेश मखा महोत्सवा सुरेश लोको विनवेश सेवयता। बड़ी सुंदर स्तुतियां देवताओं ने की। देवगण कहते हैं, अरो यह भारतवर्ष में जन्मे हुए मनुष्यों, तुमने तो ऐसी क्या तपस्या की, क्या तुमने ऐसे पुण्य किए, या तो फिर भगवान ने ही तुम पर कृपा करके उनकी सेवा के साधन रूप ये दुर्लभ मानव जन्म तुमको दे दिया। हमें कठोर तप करके हमें क्या मिला? देवगण कहते हैं, हमें बड़े कठोर यज्ञ तप व्रत और दान आदि करके जो यह तुच्छ स्वर्ग का अधिकार प्राप्त हुआ है, तो ये अधिकार प्राप्त करके क्या लाभ? न यत्र वैकुंठ कथा सुधा पगा न साधवो भागवतास्तदाश्रया। न तो यहां पे साधुओं का संग है, न भगवत कथा का आनंद है, और जहां पे भगवत कथा न हो, सत्संग न हो, ऐसा स्थान चाहे कि स्वर्ग लोक के ब्रह्म लोक ही क्यों ना हो, और उसका कोई मतलब नहीं है। अंत में बस देवताओं ने यही कहा कि हे प्रभु, हमारे जो कुछ सत्कर्म हो उसके फल स्वरूप हमें अगला जन्म मनुष्य योनि में मिले, बस यही हमारी इच्छा है। मानव जन्म बहुत दुर्लभ, देवताओं एनी याचना करे छे, अने आ कथा आ केवल आपणे मनुष्यों ने ज मळी शके छे। श्रीमद भागवती वार्ता सुराणाम अपि दुर्लभा। देवताओं ने पण आ कथा सुलभ नथी। देवस्तुति के बाद आगळ भागवतमां नरकोनुं वर्णन आव्युं, 28 प्रकार ना नरक बताव्या। जे बीजाना धन संतान स्त्री नु हरण करे छे तेने तामेसन नरक मां जवू पड़े। जे मनुष्य बीजाने दगो आपे छे, विश्वासघात करे छे, एने अंध तामिस्त नरक मां जवू पड़े छे। जे मनुष्य केवल पोताना भरण पोषण मां ज लागेलो छे, एने रौरव नरक मां जवू पड़े छे। केवल हूँ, मारो घर, मारो परिवार, बस एमा जेनु जीवन छे, इने रौरव नरक मां जवू पड़े छे। जे मनुष्य बीजा जीवने हिंसा करे छे, इने कुंभीपाक नरक मां जवू पड़े छे। जे मनुष्य माता पिता ब्राह्मण अने शास्त्रों नो द्रोह करे छे, इनु सन्मान नथी करता, अपमान करे छे, इने कालसूत्र नरक मां जवू पड़े छे। અને આ બધા નરક બતાવ્યા કે આ બધા નરક એક તાંબાનો એક મોટો પાત્ર છે, અને એ તાંબાના પાત્રને એક અગ્નિ એને જલાવતી રહે છે, એટલે તપતા રહે છે એ તાંબુ। જે મનુષ્ય બીજાને પીડા આપે છે અને બીજાની પીડાને સમજતો નથી, જીવ જંતુઓને પીડા આપે છે, એને અંધકૂટ નરકમાં જવું પડે છે। नरको नु वर्णन आव्यु, नरको नु वर्णन नु कारण के मनुष्य ने थोड़ो भय पण आवे। थोड़ो भय होवो जरूरी छे। भय न होय, नाना बाळक ने जो थोड़ो भय न होय तो बाळक बगड़ी जाय के नहीं? એટલે થોડોક આપણે એને લાડ કરીએ, પ્યાર કરીએ, પણ થોડોક એને મારીએ ખરો, એને ડરાવીએ ખરો। એને મારવું એના માતા પિતા એના શત્રુ થોડે છે, પણ એનું હિત જ ચાહે છે, એટલે થોડોક એને ભયભીત પણ કરે છે। એવી તો આ શાસ્ત્ર ગ્રંથો થોડાક આપણને ભય પણ બતાવે છે કે જેનાથી આપણે સદમાર્ગ ઉપર ચાલી શકીએ, અને જ્યાં ડર ન હોય પછી બધું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય। આપણને ખબર છે ભાઈ, જો સિગ્નલ તોડીશું તો ભાઈ પોલીસ પકડશે, દંડ ફટકારશે, પણ ડર ન હોય તો શું થાય? 20 રૂપિયા માં આવીને છૂટી જવું, હાલો ને, ડર ન હોય તો પછી આવી અવ્યવસ્થા શરૂ થાય,
ને પછી આપણે બહુ બોલતા હોય આ કેવું વ્યવસ્થા છે અહીંયા જો. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર છે ને અસ્તવ્યસ્ત છે. અરે સૌથી મોટો ભ્રષ્ટડો તો તું છે. પોતે સિગ્નલ તોડે, પોતે એવી ફાસ્ટમાં ગાડી જવા દે, હા ના હમત તો નથી. આ ડર નથી આપણને. આજે આપણે વિદેશોમાં જોઈએ છે બહુ સ્ટ્રિક્ટ છે ત્યાંના કાનૂન, ડર છે, બધા એને ફોલો કરે છે. શું કામ કે ભાઈ અમુક સ્પીડથી વધારે ગાડી ચાલશે પછી લાયસન્સમાં એને પોઈન્ટ મળી જશે, ને એક બે ત્રણ પોઈન્ટ આવી ગયા તો લાયસન્સ કેન્સલ થઈ જાય, ઇન્સ્યોરન્સના પૈસા એ વધી જાય, બધી જગ્યાએ એને માર પડે, ને ઓલો ડરથી પછી એ લાઈનમાં ચાલે, ગાડી એ સ્લો ચાલે, ડર. और डर नहीं है तो क्या होता है फिर? अस्त व्यस्त. तो हमारे जीवन को सुव्यवस्थित बनाने के लिए ये भागवत ये शास्त्र थोड़ा हमें भय, इसलिए यहाँ पे ये नरकों का वर्णन आया. नरकों ना वर्णन साथ अपने पंचम स्कंद ने विराम आपिए, छठा स्कंद में प्रवेश करिए. बोलिए श्री भागवत भगवान की जय. छठो स्कंद पुष्टि लीला પોષણમ તદ અનુગ્રહમ 19 અધ્યાય. આ સ્કંદમાં ભગવાનની પુષ્ટિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. બે પ્રકારની ભક્તિ હોય છે, એક તો પુષ્ટિ અને બીજી મર્યાદા. પુષ્ટિનો મતલબ છે યત્રા અંગીકરણે ન એવ યોગ્યતા આદિ વિચારણમ અવિલંબઃ પ્રભુકૃતઃ સ્વયં પુષ્ટિ માર્ગ સકથ્યતે. જીવને કૃતાર્થ કરવા માટે અહીંયા જીવની કોઈ પણ પ્રકારની યોગ્યતા જોવામાં નથી આવતી. ભગવાન જ્યારે ઈચ્છા કરે કે મારે આની ઉપર કૃપા કરવી છે તો ભગવાન એની કોઈ યોગ્યતા જોતા નથી. એ ભગવાનની કૃપા છે, એ જ પુષ્ટિ છે. સુખદેવજીએ નરકોનું વર્ણન કર્યું ને હવે પરીક્ષિત રાજા ગભરાયા. વિચાર્યું કે આવા આવા નાના મોટા નાના નાના પાપોથી આટલા ભયંકર યાતના ભોગવવી પડે તો મેં તો કેટલું મોટું પાપ કર્યું, ઋષિનો અપરાધ કર્યો. ગભરાઈ ગયા નરકોનું વર્ણન સાંભળ્યું ને એટલે. હે ગુરુદેવ, મને એક એક વાત સમજાવો, આ નરકની યાતના ભોગવવી પડે એ જરૂરી છે કે? હા, નરક તો ભોગવે જેને જેવા કર્મ કર્યા એને યાતના ભોગવવી પડે છે. તો આનાથી બચવા માટેનો કોઈ ઉપાય ખરો? સુખદેવજી કહે છે કે હા, શાસ્ત્રોમાં બધા પાપોનો વિધિ અનુસાર એનો પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યા છે. જો વિધિ વિધાન અનુસાર પ્રાયશ્ચિત કરવામાં આવે તો એ પાપથી મુક્ત થઈ શકે છે. પણ હા, ફરીથી એને ઓલો પાપ પાછો નહીં કરવું, રિપીટ નહીં કરવું. પરીક્ષિતજી કે મારા જે વાત તો ઠીક છે, પણ તો પણ પાપ કરવાની ઈચ્છા થાય તો? આવું છે ને, મને ખબર છે આ ખોટું છે, તો એ કરીએ છીએ. એ ભાગવત અમારે અંદર કે પ્રશ્ન હે, મનને ક્યાંક પાપ કરવાની ઈચ્છા થઈ તો શું કરીએ? મનને કેવી રીતે શુદ્ધ કરીએ, સ્વચ્છ કરીએ? સુખદેવજી કહેતે હૈ, રાજન, ધ્યાન અર્ચન ઓર નામ સ્મરણ યે તીન સાધન, ઓર ઇન તીન સાધનો કે દ્વારા પરમાત્મા કા ધ્યાન ધરને સે મન શુદ્ધ હોતા. ભગવાનના નામનું સ્મરણ કરવું, એટલે જ આપણા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી આપણને કહ્યું, વદદ ભિરેવ સતતમ. 24 કલાક ઠાકોરજીની સન્મુખ તો આપણે સેવામાં ન પહોંચી શકીએ, તો વૈષ્ણવ એટલું કરો, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, શ્રી કૃષ્ણ શરણ મમ, પ્રભુનું સ્મરણ બનાવીને રાખો. શ્રી વલ્લભે સમજાવ્યું કે ગાયના સિંગ પર તિલ રહે એટલી વાર પણ જીવ ભગવદ નામ છોડે તો એની અંદર આસુરાવેશ આવી જાય છે. એટલે કહ્યું સતતમ, સતત. ઘણા વૈષ્ણવ આવીને પૂછે, જે માળા કેટલી કરવી જોઈએ?
કેટલી માળા કરી, ગણી ગણી ને શું કામ કરો, જેટલી થાય તારાથી એટલી કરો ને ભાઈ. શ્રી મહાપ્રભુજી તો કહે છે કે સતત, આમાં પછી ગણવાની વાત જ ક્યાં આવી. ઘણા પૂછે કે કેટલી માળા કરીએ, અરે જયારે અસત કર્મ, જયારે પાપ કર્મ ગણી ગણીને નથી કરતા તો સત્કર્મ કેમ ગણો છો? સત્કર્મો કે ભી ગિનતી નહીં હોની ચાહીએ, જીતના હો સકે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુએ તો શિક્ષા પત્રમાં કહ્યું કે ફાલતુની વાતો કરો જ નહીં, ભગવત સંબંધ સિવાય બીજી ચર્ચા કરવી જ નહીં, ત્યાં સુધીની આજ્ઞા છે. જે સત્સંગ કરે છે એ વૈષ્ણવને ખબર હશે. તો પછી થોડીક આમ છૂટછાટ આપી કે ભાઈ બોલ્યા વગર સંસારમાં ચાલે નહીં, તો કીધું કે આવશ્યક વચન બોલો, અનાવશ્યક વચનનો ત્યાગ કરો. આ જીવનમાં જરૂરી જેટલું છે એટલું બોલો, પણ વધારે નહીં બોલો. ન બોલ્યા ના બધાને ખબર છે. ન બોલ્યા ના નવ ગુણ. ઘણી વખત વધારે બોલવાથી છે ને આપણું અભિમાન પ્રગટ થઈ જાય, ઘણી વખત વધારે બોલવાથી ક્યારેક આપણે બીજાના હૃદયને ઠેસ પહોંચાડી દઈએ, અને ઘણી વખત વધારે બોલવાથી આપણી મૂર્ખતા પણ પ્રગટ થઈ જાય છે. એટલે ચૂપ રહેવામાં વધારે સાર છે. આવેશમાં આવીને બોલી જાય પણ એ વાત વાતમાં એની મૂર્ખતા પ્રગટ થઈ જાય. વાણી પે સંયમ એ બહુ જરૂરી છે, અને જેટલું વાણી ઉપર સંયમ હશે એટલું ભગવત નામ વધારે લેવાશે. કમ બોલો, સુખદેવજી કહે ભગવત નામથી, ભગવાનનું ધ્યાન ધરવાથી મન શુદ્ધ થાય છે. ભગવત નામની મહિમા બતાવતા આજે અમિલ આખ્યાન સંભળાય. કનોજમાં એક દાસીપતિ બ્રાહ્મણ જેનું નામ અજામિલ, બહુ સત્સંગી જ્ઞાની હતો. એકવાર વનમાંથી નીકળો ને ત્યાં વિષય વાસના ભોગવતા એક પુરુષને એક વરાંગના સાથે જોઈ લીધો. આંખથી મન ખરાબ થયું. મન ખરાબ થવાના ત્રણ દ્વાર છે, આંખ કાન અને મુખ. ઇન તીન દ્વારો કે દ્વારા હી મન હમારા દૂષિત હોતા હૈ. કાન સે કિસી કી નિંદા સુનતે હૈ, મુંહ સે ફાલતુ કી બાતે કિયા કરતે હૈ, આંખ થી લોભ આવે છે. લોભ ક્યાંથી આવે? આંખ થી તો આવે જ. આપણે કોઈની પાસે કઈ જોઈએ, હા ભાઈ ઓલાની પાસે સરસ મજાની ગાડી છે, ઓલાનું ફર્નિચર કેવું સરસ છે, કેવું સરસ ઇન્ટિરિયર બનાવ્યું છે. લોભ કહાં સે આયા? આંખો સે. આપને દેખા ઓર દેખ કે ફિર આપકો ઈચ્છા હુઈ. આંખ દ્વારા મન એનું ખરાબ થયું ને વરાંગનાને ઘરમાં લઈ આવ્યો. દુસંગ લાગ્યો, બધા સદાચાર છૂટી ગયા, ચોરી લૂંટફાટ કરવા લાગ્યો. આગળ જઈને એનાથી 10 પુત્ર થયા. સંતો એમના ઘરે પધાર્યા. સંતોને ખબર પડી કે વરાંગનાના ઘરનો મેં આશ્રય લીધો, કે હવે એનું અન્ન ખાધું છે તો એની ઉપર કૃપા પણ અમારે કરવી પડશે. અને સૌથી નાનો જે પુત્ર હતો કહ્યું કે એનું તમે નામ નારાયણ રાખજો. સૌથી નાના પુત્રનું નામ નારાયણ રાખ્યું. અને આ અજામિલને પણ સૌથી નાના પુત્રમાં બહુ પ્રેમ. નારાયણ 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 પૂરો દિવસ એને બોલાવતો રાખો દિવસ. ધીરે ધીરે શરીર અસ્વસ્થ થયું, અંતિમ અવસ્થા આવી. અને અંતિમ અવસ્થા આવી ત્યાં એને યમદૂત દેખાયા. યમદૂતોને જોઈને ગભરાયો, પોતાના પુત્રને યાદ કર્યો, નારાયણ નારાયણ. નારાયણનું નામ લીધું ને ત્યાં જ દેવદૂતો આવ્યા. હવે આ જે અજામિલ છે એ યમદૂત અને દેવદૂતોનો બંનેનો સંવાદ સાંભળે છે. દેવદૂતો કહે છે જાઓ તમે યમને પૂછીને આવો આ અજામિલને ક્યાં લઈ જવાનું છે, યમની યાતના એને ભોગવવી પડશે કે શું.
યમદૂતો ગયા યમ પાસે, પૂછ્યું કે મહારાજ જામીલને શું કરવાનું છે? યમદૂત કહે, યમ રાજા કહે છે કે મેં તમને કીધું છે અહીંયા કોને લાવવું, ફરીથી સાંભળી દો. જીવા નવક્તિ ભગવદ ગુણ નામ ધ્યેયમ ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યચ્ચિર એકદાપિ નાનાન્નયત્વમસતુ કૃત વિષ્ણુ પ્રજ્ઞા. જેની જીવા ભગવાનના નામનું ગુણગાન ન કરે, જેનું ચિત્ત ભગવાનના ચરણારવિંદમાં નથી લાગતું, જે શ્રી કૃષ્ણને એક વાર પણ કૃષ્ણને સામે જેનું માથું એક વાર પણ ઝૂકતું નથી, એવા જીવને તમારે અહીંયા લઈને આવવું. યમદૂતો આ બધું સાંભળીને દેવદૂતો પાસે આવ્યા, બધી વાત કરી. અજામિલે બધી વાત સાંભળીને એને મનમાં વિચાર આવ્યો, તાપ થયો, આ ભગવાને જો મારી ઉપર કેટલી કૃપા કરી છે, અજ્ઞાનતામાં પણ મેં ભગવાનનું નામ લીધું, તો પણ જો મારી યમની યાતનાથી હું બચી ગયો. અને એટલો એને તાપ થયો, એટલો તાપ થયો, અને એ જે તાપ થાય છે ને એ જ સાચું પ્રાયશ્ચિત છે કે મેં આટલા આટલા પાપ કર્યા તો પણ ભગવાને જો મને કેટલી મારી ઉપર કૃપા કરી, મને યાદ કર્યો, પોતાના દૂતોને મોકલ્યા, અને એ તાપના લીધે એના દોષો બધા બળી ગયા. અને પછી પુનઃ એનું સુંદર જીવન સદાચારમાં એને જીવન વ્યતીત કર્યું. અજામિલના આખ્યાનથી ભગવદ નામની મહિમા બની, અને એમ પણ નામી કરતા નામનું મહત્વ વધારે છે. જેટલું બની શકે ભગવદ નામનો આશ્રય રાખો વૈષ્ણવ. અજામિલના આખ્યાન પછી દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીને પ્રચિતા દક્ષ દ્વારા શાપની કથા આવી, દક્ષ પ્રજાપતિ અને 60 કન્યાઓનું વર્ણન આવ્યું, બૃહસ્પતિજીએ દેવતાઓના ગુરુપદ ત્યાગ કર્યો એની કથા આવી, ઇન્દ્ર બેસેલો સભામાં, બૃહસ્પતિજી એમના ગુરુ પધાર્યા, ગુરુનો આદર સન્માન ન કર્યો, એક દિવસની વાત, પોતાના એરાવ હાથી ઉપર જઈ રહ્યો હતો અને ત્યાંથી જ ગુરુ સામેથી પધાર્યા. ગુરુએ પોતાની પ્રસાદી માલા એને આપી, ઓલો મદનમાં અહંકારમાં આવીને એ માળાને નીચે ફેંકી, ને ઓલા હાથીએ એ માળાને કુચલી દીધી. ગુરુનો અપરાધ. બૃહસ્પતિજી તો કઈ બોલ્યા નહીં, એમને છોડીને વયા ગયા. હવે ગુરુએ દેવતાઓને છોડ્યા, દેવતાઓની શક્તિ વહી ગઈ, શક્તિહીન થયા. અસુરોએ એની સાથે યુદ્ધ કર્યું, દેવતાઓનો પરાજય થયો, અને પછી બધા દેવતાઓ બ્રહ્માજીની શરણમાં આવ્યા. બ્રહ્માજીને પૂછ્યું, પછી બ્રહ્માજીએ કહ્યું કે એમ કરો, તમે વિશ્વરૂપને તમારા ગુરુના પદ ઉપર એમને બિરાજમાન કરો, એમને જઈને પ્રાર્થના કરો, વિનંતી કરો. હવે આ બધા દેવતાઓ વિશ્વરૂપ પાસે આવ્યા, વિનંતી કરી, અને વિશ્વરૂપે દેવતાઓનો ગુરુપદ સ્વીકાર કર્યો. શાસ્ત્ર એટલે જ કહે છે કે સર્વદા ગુરુની પ્રસન્નતાનો ખ્યાલ રાખો. હરિ રુષ્ટવ ગુરુસ્તાત્રા ગુરુ રુષ્ટવ ન કશ્ચન. જો હરિ નારાજ, ભગવાન રિસાઈ જાય તો ગુરુ એને મનાવે, પણ ગુરુ રિસાઈ જાય તો પછી એ જીવનું કંઈ ન થઈ શકે. એટલે સર્વ પ્રયત્નથી ગુરુને પ્રસન્ન રાખવું એ જીવનો ધર્મ છે. અપિ ધ્વંત શપંતો વા વિરુદ્ધ અપિ યે બુધાઃ ગુરુવઃ પૂજનીયાસ્તે ગૃહં ગત્વા નયેતાન. ઉપનિષદોમાં ત્યાં સુધી વાત કરી કે ગુરુ મારે, ગુરુ ખીજાય, કે ગુરુ શ્રાપ પણ આપે, કે ગુરુ એનાથી વિરોધ પણ થઈ જાય, તો પણ જીવે સામે ચાલીને ગુરુના ઘરે જવું જોઈએ, એમને મનાવવા જોઈએ.
હવે આ વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, પછી આ વિશ્વરૂપે દેવતાઓને નારાયણ કવચની વિદ્યા શીખવાડી. નારાયણ કવચની વિદ્યાથી એમનો બલ વધ્યો, શક્તિ વધીને અસુરોને પરાસ્ત કર્યા. પરીક્ષિતજી પૂછે છે, મહારાજ આ નારાયણ કવચ શું છે? મને નારાયણ કવચ સંભળાવો. સુખદેવજી કહે છે, રાજન, જેમ કોઈ વીર પુરુષ યુદ્ધ કરવા જાય છે તો લોઢાનું બખ્તર એટલે લોઢાનું કવચ પહેરે છે, અને એ લોઢાનું બખ્તર એ કવચ પહેરીને યુદ્ધ કરવા જાય છે. એવી રીતે આ જે નારાયણ કવચ છે એ મંત્રાત્મક કવચ છે. જે મનુષ્યને આ કવચ પહેરવું હોય તો એને શું કરવાનું? સવારે સ્નાન કરો, સ્નાન થઈને પવિત્ર થઈને એક આસન ઉપર બેસો અને પોતાનું મુખ પૂર્વ દિશા યા ઉત્તર દિશા તરફ રાખો. દક્ષિણ દિશાને અપવિત્ર માનવામાં આવી છે અને પશ્ચિમ દિશાને પવિત્ર છે ન અપવિત્ર છે. શ્રેષ્ઠ સ્થાન છે કે પૂર્વ તથા ઉત્તરની તરફ મુખ રાખીને એક આસન ઉપર બેસીને એક કવચનું પાન, એક કવચનું ગાન કરો, એનો પાઠ પાઠ. હરિર્વિદ્યાન મમ સર્વ રક્ષામ ન્યસ્તાદ્રિ પદ્મ પતકેન્દ્ર પૃષ્ઠે ધરારિ શર્માસિ ગદેષુ શાપ પાશાં તથા નોષ્ટ ગુણાષ્ટ પાપ. જળમાં મત્સ્ય નારાયણ, સ્થળમાં વામનજી, પ્રવાસમાં રાજાધિરાજ રામચંદ્રજી, અરણ્યમાં શ્રી નરસિંહ ભગવાન, મારું રક્ષણ કરજો એમ વિનંતી કરીએ છીએ. અને આ જ નારાયણ કવચનો છેલ્લો શ્લોક એ બહુ મહત્વનો બતાવ્યો કે જેને બહુ ભય લાગતો હોય એને આનું ગાન આનો પાઠ કરવો જોઈએ. યદા હિ ભગવાનેવ વસ્તુતઃ સદસચ્ચયત્ સત્યનાનેન નઃ સર્વે જ્ઞાનયાન્તો નાશમુપદ્રવે યથૈકાત્મ્યાન ભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયં ભૂષણાયુધ લિંગાખ્યાદન્તે શક્તિસ્મા તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન હરિ યાતિ સર્વે સ્વરૂપેન સદા સર્વત્ર સર્વે. નારાયણ કવચની વિદ્યાથી દેવતાઓની શક્તિમાં વૃદ્ધિ થઈ એને વિજય મળ્યો. હવે આ વિશ્વરૂપે યજ્ઞનો પ્રારંભ કર્યો અને યજ્ઞ થતું હતું ત્યાં જ આ દૈત્યો બધા આવ્યા, કારણ કે આ જે વિશ્વરૂપ છે એ દૈત્યોના મામાના પક્ષના પણ છે.